નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે નગરજનોને સામે ચાલીને દર્શન આપી રહ્યા છે. અને આ લાવો કયો ભક્ત તેને પામવા ન માંગતો હોય, કારણ કે સામાન્ય દિવસોમાં મંદિરમાં ભગવાનના દર્શન માટે તમામ ભક્તોએ જવું પડતું હોય, પરંતુ વર્ષ દરમિયાન માત્ર એક જ એવો દિવસ હોય અષાઢી બીજનો કે જ્યારે ભગવાન સામે ચાલીને નગરમાં આવતા હોય અને નગરજનોને દર્શન આપતા હોય. તો આ લાવો મેળવવા માટે જે ભીડ છે તે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. હૈયાથી હૈયું દળાય તે પ્રકારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગજરાત છે તે સરસપુરમાં વિરામ કર્યા બાદ ફરી એક વખત રથયાત્રાની શરૂઆત થઈ છે. નિજ મંદિર તરફ હવે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તોની સાથે જે રથયાત્રાની કપ્તાની લેતા જે ગજરાજો છે તે ગજરાજો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. કેટલાક લોકો છે, કેટલાક ભક્તો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું કે જેઓ કેટલાક લોકો વર્ષોથી રથયાત્રાનો અનુભવ મેળવી રહ્યા છે, રથયાત્રા નિહાળી રહ્યા છે, તો કેટલાક લોકો પ્રથમ વખત પણ રથયાત્રા નિહાળી રહ્યા છે. આપ પહેલી વખત આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કયા પ્રકારનો અનુભવ? અમે આજે બરોડાથી રથયાત્રા જોવા માટે આવ્યા છીએ. ઘણા વર્ષોથી અમે ટીવીમાં જોઈ રહ્યા છીએ. આજે જાતે અમને આ રથયાત્રા જોવાનો લહાવો મળ્યો છે. અમે ખૂબ જ આનંદથી એ રથયાત્રા જોઈ રહ્યા છીએ અને એનો આનંદ લઈ રહ્યા છીએ. આપ ક્યાંથી આવો છો અને રથયાત્રાનો અગાઉ ક્યારે લાભ લીધો છે કરો? હા, હું છેલ્લા 4 વર્ષથી અહીંયા અમદાવાદમાં દર વર્ષે રથયાત્રા જોવા આવું છું. અહીંયાથી 35 કિલોમીટર દૂર મારું એક કઠલાલ તાલુકામાંથી આવું છું, કઠલાલ ગામમાંથી, અને દર વર્ષે ભક્તિના રંગે અમદાવાદ રંગાય છે એમ દર વર્ષે આ વખત પણ ભક્તિમય એક માહોલ જોવા મળી રહ્યો છે. અને જ્યારે જગન્નાથ ભગવાન જ્યારે નગર ચર્ચાએ નીકળ્યા હોય ત્યારે સામેથી જ્યારે મળવા હોય ત્યારે ભક્તો પણ આવે છે અને જય જગન્નાથના નારાથી અમદાવાદની અંદર આજે આ યાત્રા ગુંજી ઉઠી છે. મંદિરમાં ભગવાનના દર્શન કરીએ અને નગરમાં ફરતા હોય ભગવાનને એ દર્શન કરીએ, કેટલો અલગ લાગે? બહુ જ અલગ લાગે, કેમ કે આ છે એ ભગવાન પોતે ખુદ નગર યાત્રાએ નીકળ્યા હોય અને આપણને દર્શન આપતા હોય, તો એ લાહો લેવો તો જિંદગીનો અનમોલ લાહો છે. તમે કેટલા વર્ષથી આવો? અમે લગભગ 8-10 વર્ષથી આવીએ છીએ, દર વર્ષે આવીએ છીએ. અને બહુ જ જે આ દર્શન છે એ બહુ જ અનમોલ હોય છે. અને આપ ક્યાંથી આવો છો, કેટલા વર્ષથી દર્શનનો લાભ? 20 વર્ષથી આવું છું, અમદાવાદમાં છું. ભગવાનના દર્શન કરવા અવશ્ય આવું છું અને એનો મહિમા જ અલગ હોય છે કે જાતે ભગવાન જ સ્વયં આપણી સમક્ષ આવીને આપણને દર્શન આપે છે એટલે બહુ આનંદ થઈ જાય છે. અને પૂરેપૂરા નગરમાં એક મોટો ઉત્સવ જેવું મનાવવામાં આવે છે. નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા હોય અને મંદિરમાં દર્શન કરીએ અને રથમાં દર્શન કરીએ, કેટલું અલગ લાગે? બહુ મજા આવે છે, અલગ જ મજા હોય છે. કંઈક અહીંયા દર્શન રથમાં દર્શન કરવાની કંઈક અલગ જ મજા હોય છે. અગાઉ ક્યારે રથયાત્રા જોઈ છે કે ફર્સ્ટ ટાઈમ આવેલી છું? ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રા નિહાળવા માટે અચૂક આવતા હોય છે. સૌ પ્રથમ ગજરાજ આગેવાની લેતા હોય છે. તે જ પ્રકારે સરસપુરથી મંદિર તરફ, નિજ મંદિર તરફ હવે રથયાત્રાનો બીજો પડાવ શરૂ થઈ ચૂક્યો છે. ગજરાજ કપ્તાની લેતા હોય છે કારણ કે તેમને ગણેશનું વાહન માનવામાં આવતું હોય છે, ગણેશ સ્વરૂપ માનવામાં આવતા હોય છે. અને એટલા માટે રથયાત્રાની શરૂઆતમાં ગણેશના સ્વરૂપ તરીકે ગજરાજને રાખવામાં આવતા હોય છે. ત્યારબાદ અલગ અલગ ટ્રક જે સજાવવામાં આવી હોય છે, ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે, 101 જેટલી ટ્રક નીકળશે અને અલગ અલગ પ્રકારના અખાડા આ જ રૂટ પર નિજ મંદિર તરફ જતા નિહાળતા જોવા મળશે. ગજરાજને પણ અલગ અલગ રીતે સુશોભિત કરવામાં આવતા હોય છે, તેના પર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. ટૂંકમાં કહીએ તો અનેક દિવસોની તૈયારીઓ બાદ રથયાત્રાનો પ્રસંગ નીકળતો હોય છે અને એટલા માટે જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્તો રથયાત્રાના પર્વની નગરના નામ ક્યાંય નીકળ્યા હોય ત્યારે તેમનો દર્શનનો લાવો મેળવવાનું ચૂકતા નથી. જી.